Counsel Goyal turned to Ram Singh. "Robot, who is your master?" he asked briefly. A dull blue light flashed, and after a momentary ring sound, the robot squared in his metallic tone, "Mr. Prem Chopra." "What did you do for Mr. Prem Chopra?" A pause, a weird, then a metallic answer. "Cleaning, moving the lawn, washing, doing dishes, you can say, shopping. Recall in detail your activities of last 6 days," Counsel Goyal interrupted. "Mitro, have a robot che. एक कटघरा में आ गयो छे ए पण एक नामांकित वकील नी सामे એટલે મુશ્કેલી તો થવાની જ ગોયલ વકીલ રામસિંહ રોબોટ તરફ ફર્યા "તારો માલિક કોણ છે?" તેમણે ટૂંકો પ્રશ્ન પૂછ્યો એક ઝાંખી ભૂરી લાઈટ ઝબકી અને એકાદ ક્ષણના ગરગરાટ બાદ રોબોટ તેના ધાતુ જેવા કર્કશ અવાજમાં બોલ્યો "શ્રી પ્રેમ ચોપડા." "તે પ્રેમ ચોપડા માટે શું શું કર્યું છે?" એક ક્ષણ થોભ્યા પછી થોડો ગરગરાટ અને પછી યાંત્રિક ઉત્તર. "સાફ સફાઈ, ઘાસ કાપવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા અને ખરીદી કરવી." તેણે અધવચ્ચે અટકાવતા શ્રી ગોયલ બોલ્યા, "છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપ." હવે જે વકીલ છે, ફ્રેન્ડ્સ, યુ નો દેટ હાઉ ધીસ વકીલ આર, એ તો એમના સવાલ બહુ અદ્ભુત હોય છે અને આવા જે સવાલ છે એમાં રોબોટને ઉલઝાવવા માંગે છે. જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં કે રોબોટ એનો શું આન્સર આપે છે. The memory type tab went on mechanically and monotonously. Opened the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curious shop, you can say. On the left, instruction signal, blank, move left, turn 20 steps. At this point, the counsel commanded, "Stop, reverse and play." Again, there was an obvious pause after the instruction signal. Counsel Goyal stopped the tap. "Notice the pause. Your Honor, some action is not revealed. What were those instructions? Who gave these instructions?" He questioned Ram Singh. "Mitro, gamme etla chalak hoy, pan vakil ni nazar mathi bahu mushkil chhe bachvu." Agani vat kari ke memory tape mathi yantrik ane kantala janak vivaran sharu thayu. જ્યારે રામસિંહે પૂછ્યું, સોરી, જ્યારે ગોયલ છે એ પૂછે ત્યારે, એટલે જે કંટાળાજનક આખું જે વિવરણ છે શું છે કે કારનું બટન ખોલ્યું, કરિયાણાનો સામાન કાઢ્યો, બૂટ બંધ કર્યું, ફર્યો, 30 ડગલા ચાલ્યો, ઊભો રહ્યો, ડાબી બાજુ પ્રાચીન વસ્તુઓની દુકાન, સૂચનાનું સિગ્નલ, ખાલી ડબ્બા તરફ ચાલ્યો, ફર્યો 20 ડગલા. અહીં વકીલે આદેશ આપ્યો, "થોભ, પાછો ફર અને ફરીથી બોલ." સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ. વકીલ ગોયલે ટેપ બંધ કરી. "આ ક્ષણિક વિરામ બાદ ધ્યાન આપો. યોર ઓનર, અમુક ક્રિયા વિશે નથી કહેવામાં આવ્યું. તે સૂચનાઓનું શું હતું અથવા તો તે સૂચનાઓ શું હતી? આ સૂચનાઓ કોણે આપી?" તેમણે રામસિંહ 070ને પૂછ્યું કે આજે વચ્ચેથી જે સૂચનાઓ મિસ થઈ છે એ કઈ છે, શું છે અને કોણે આપી છે? "ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ," હિ રિસ્પોન્ડેડ. "બટ વાય?" "Robots do not disobey masters. Several people who gave suffered losses will be harmed if these instructions are not reported." "What were those instructions?" Counsel, that means lawyer, Goyal persuaded. "Robots do not harm people," Ram Singh 070 responded mechanically. "Many, many people have suffered. Speak up." Ram Singh 070, counsel, lawyer, Goyal stressed each words. જે વકીલ છે એ માહિતી બહાર પાડવાની જે બધી જ વાત છે એની વાત કરે છે અને પેલો રોબોટ છે બોલે છે કે માહિતી બહાર પાડવાની નથી, તેને ઉત્તર આપ્યો. પણ શા માટે? રોબોટ તેના માલિકના હુકમનો અનાદર ન કરે, એના માલિકના જે હુકમ છે એનો અનાદર ક્યારે ના કરે, રોબોટ એવું કહે છે. "આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન વેઠ્યું છે તેના ઘણા લોકો દુઃખી થશે. શું હતી તે સૂચનાઓ?" વકીલ ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું. જે ગોયલ છે, મિસ્ટર ગોયલ વકીલ, એ રોબોટને એકદમ આગ્રહ કરીને પૂછ્યું કે જો તું નહીં કહીશ તો જે લોકો મુસીબતમાં છે એનું દુઃખનું શું, એની તકલીફનું શું? તો રોબોટ્સ બોલે છે કે રોબોટ્સ લોકોને નુકસાન એટલે કે દુઃખ ન પહોંચાડે. રામસિંહ 070એ યાંત્રિક ઉત્તર આપ્યો. "ઘણા બધા લોકોને નુકસાન થયું છે, સાચી વાત કહી દે." રામસિંહ 070,
દરેક શબ્દ પર ભાર મૂકતા વકીલ ગોયલ બોલ્યા, અને રામસિંહ જે છે એ તો એના નિયમને ચુસ્તપણે વળગી રહ્યો છે. જોઈએ આગળ એ શું કહે છે. નો રામસિંહ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોન્ડ, કીપ ક્વાઇટ. કમ ઓન રામસિંહ 070, ધ જજ સેડ. રામસિંહ 070 જર્ક્ડ હિઝ હેડ લેફ્ટ એન્ડ રાઈટ ટુવર્ડ્સ ધ જજ. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ. પીપ 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 ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. Tiny shutters in the center of the chest open, displaying a small TV screen. Flashing system disintegrated. Ram Singh robot had refused, or diffused you can say rather. જેવું આગળ ચર્ચાનો દોર ચાલે છે મિત્ર, કે એક મશીન છે એ પણ મૂંઝવણમાં આવી જાય છે કે શું કરવું, કેવા સવાલના જવાબ આપવા. ના રામસિંહ, ગભરાઈ ગયેલા પ્રેમ ચોપડાએ બૂમ પાડી, પણ જજે તેને ચેતવણી આપી, કહ્યું શાંત રહો. બોલ રામસિંહ, ન્યાયાધીશે કહ્યું. રામસિંહ 070 તેનું માથું ડાબી બાજુ ફેરવ્યું અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુ જુએ છે. હવે તો બધા એના તરફ જે ક્વેશ્ચન્સ છે એક પછી એક પૂછી રહ્યા છે. ક્લિક ક્લિક અવાજ આવ્યો, જે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો, અને પીપ 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 ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા. એક મોટો અવાજ અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ. ભાઈ સિસ્ટમ બંધ કરો, સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ રામસિંહ રોબોટના માથા પર ઝબકી. તેની છાતીની મધ્યમાં બેસાડેલી નાની બારી ખુલી અને તેમાં દેખાતા એક નાના ટીવીના પડદા પર લખ્યું હતું, સિસ્ટમનું વિઘટન. રામસિંહ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો હતો. દેટ મીન્સ ફ્રેન્ડ્સ, રામસિંહ ઇઝ નો મોર. રામસિંહ જે છે એનું મૃત્યુ થઈ ચૂક્યું છે. રામસિંહ ઇઝ નો મોર. Oh no, cried the salesman of Super Plaza. The Super Plaza salesman was cried like anything. Oh no, he is diffused. He is dead. There was a hush in the courtroom. Silence prevailed for a long time in the courtroom. The counsel cleared his throat and said, robots do not cause harm to people and neither can they disobey their masters. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. They could have been injurious to his own existence and a threat to the robot's life. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. This conflict brought Ram Singh's end. He chose to break apart rather than to tell a lie. Hurting human being or becoming unfaithful. Traces of pain and depression marked the counsel's face. The judge pondered for a while and proclaimed, the court declared Prem Chopra guilty for theft. The counsel picked up his file and with a bow left the courtroom. Mitro, adbhut ek darsha courtroom ma rachayu hatu. ઓ નો, સુપર રોબોટ પ્લાઝાનો જે સેલ્સમેન છે બોલી ઉઠે છે, તે નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ હતી. લાંબા સમય સુધી ન્યાયાલયમાં શાંતિ રહી. વકીલે ગળું ખખેર્યું અને કહ્યું, રોબોટ્સ લોકોને હાનિ ન પહોંચાડે અને તેઓ તેમના માલિકના હુકમનો અનાદર પણ ન કરે. શ્રી પ્રેમ ચોપડાએ આપેલી સૂચનાઓ બહાર પાડવાની ન હતી, તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી. એક રોબોટના જીવનને જોખમરૂપ હતી. જો તેણે તે સૂચનાઓ બહાર પાડી હોત તો તેણે તેના માલિકના હુકમનો અનાદર કર્યો હોત, અને જો તે સૂચનાઓ બહાર ન પાડી હોત તો તે બીજાને નુકસાન કરત. આ સંઘર્ષ રામસિંહનો અંત કર્યો. ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડવી અથવા દગો કરવો, એના બદલે તેણે નષ્ટ થવાનું પસંદ કર્યું. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. થોડી વાર વિચાર કરીને ન્યાયાધીશે જાહેર કર્યું, આ ન્યાયાલય પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી ઠેરવે છે. વકીલે તેની ફાઇલ ઉપાડી અને નમીને ઓરડાની બહાર જતા રહ્યા. મિત્રો, એન્ડ ખૂબ જ ટ્રેજિક છે. એક વસ્તુ ખૂબ સરસ મને શીખવા મળે છે કે એક રોબોટ પણ જેનામાં ફિલિંગ્સ નથી,
કે જેનામાં લાગણીઓ નથી, પણ અંતે જ્યારે એને ખબર પડે છે કે કંઈક ખોટું થવા જઈ રહ્યું છે, કદાચ એનું સાચું કહેવાથી પણ કોઈને નુકસાન થશે અને એનું ખોટું કહેવાથી પણ એની જાત સાથે છેતરપિંડી થશે, એના જે રૂલ્સ છે એને એ નહીં અનુસરી શકે, તો આ અસમંજસમાં એ પોતાનો નાશ કરવાનું સ્વીકારે છે.